सब्सक्राइब कीजिए केमिस्ट्री सर जी चैनल को और पास वाले बेल आइकन को दबा दीजिए केमिस्ट्री के हर एक वीडियो देखने के लिए छो विद्यार्थी मित्रों अपने धोर बार अवेश शुरू करे जेनी अंदर पहलू चैप्टर अपन ने आप घन अवस्था तो घन अवस्था अंदर विद्यार्थी मित्रों पहलो प्रश्न है अपनी पास एकम कोश बहुजोर्टंट टॉपिक है आ चेप्टर अंदर आ एकम कोश તો આપણે વાત કરવાની છે એકમ કોષ કોને કહીએ છીએ અને આ સ્ફોટિક લિટીસ કોને કહીએ છીએ અને તેની ખાસિયતો પણ આપણે જોવાની છે તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આપણે એકમ કોષની વ્યાખ્યા અહીંયા સમજી લઈએ તો અહીંયા તમને આપ્યું છે કે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થના નાનામાં નાના કણને આપણે શું કહીએ છીએ તો કહીએ છીએ પરમાણુ અથવા અણુ તો તેવી જ રીતે કોઈ પણ સ્ફટિક હોય એ ઘન સ્ફટિકના નાનામાં નાના ભાગને આપણે શું કહીએ છીએ એકમ કોષ કહીએ છીએ તો એની વ્યાખ્યા થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો કે ઘન સ્ફટિકના નાનામાં નાના ભાગને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે હવે ત્યાર પછી એના કેટલાક પોઈન્ટો છે જો વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીં એકમ કોષની એક આકૃતિ અહીં દર્શાવી છે આજે તમને બ્લુ કલરનો એક ક્યુબ ચોરસ જોવા મળે છે તેને આપણે શું કહીએ છીએ આ એકમ કોષ છે જે હું અહીંયા હાઇલાઇટ કરું છું તો તેને આપણે એકમ કોષ કહીએ છીએ તો તમે જોઈ શકો છો કે આ એક એકમ કોષ ત્યારબાદ આની પાછળ બીજો એકમ કોષ ત્યારબાદ તેની બાજુમાં ત્રીજો ચોથો નીચે એવી રીતે પાંચ છ સાત અને આઠ એકમ કોષો તમે જોઈ શકો છો તો એકમ કોષો જ્યારે એકબીજા સાથે ત્રિપરિમાણીય રીતે ગોઠવાય છે ત્યારે શું બનાવે છે વિદ્યાર્થી મિત્રો તો કે સ્ફટિક લેટીસ બનાવે છે તો આગળનો પોઈન્ટ હવે સમજીએ કે આમ સ્ફટિકમય ઘનની મુખ્ય લાક્ષણિકતા ધરાવતા નાનામાં નાના કણને શું કહીએ છીએ એકમ કોષ કહીએ છીએ આવા એકમ કોષો ત્રિપરિમાણીય દિશામાં એકબીજા સાથે ગોઠવાય છે અને શું બનાવે છે સ્ફટિક રચના બનાવે છે આ પ્રકારની ગોઠવણીને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો સ્ફટિક લેટિસ કહીએ છીએ બીજો પોઈન્ટ ત્યારબાદ આમ અવકાશમાં બિંદુઓની ત્રિપરિમાણીય નિયમિત ગોઠવણીને આપણે સ્ફટિક લેટિસ કહેવામાં આવે છે અને આ ત્રિપરિમાણીય ગોઠવણીની શક્યતાઓ આપણી પાસે કેટલી હોય છે ચૌદ પ્રકારની હોય છે આ એક એમસીક્યુ છે ખાસ અને અહીંયા યાદ રાખવો અને તેને આપણે બ્રેવિસ લેટિસ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ હવે જોવાનું છે સ્ફટિક લેટીસની કેટલીક ખાસિયતો હોય છે તો એના માટે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે સ્ફટિક લેટિસ છે તેના તમે અહીંયા ગુલાબી કલરના ટપકાઓ જુઓ આ જે પિંક ડોટ છે તેને આપણે શું કહીએ છીએ તો તેને કહીએ છીએ લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન તો પહેલો પોઈન્ટ જુઓ લેટિસમાંના દરેક આ બિંદુ જે હું અહીંયા રાઉન્ડ કરું છું આ દરેક બિંદુને આપણે શું કહીએ છીએ લેટિસ બિંદુ કહીએ છીએ અથવા લેટિસ સ્થાન પણ કહીએ છીએ બીજો પોઈન્ટ જુઓ તો આ જે દરેક બિંદુ હોય છે ત્યાં આપણે શેની ગોઠવણી કરી શકીએ છીએ તો તે દરેક બિંદુ ઉપર આપણે અણુ પરમાણુ અથવા આયનોની ગોઠવણી કરી શકીએ છીએ તો તેને આપણે સામાન્ય રીતે કહેવું હોય તો ઘટક કણ કહી શકાય તો સ્ફટિક લેટિસના દરેક બિંદુ એક ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે અને જે ઘટક કણ તરીકે શું હોઈ શકે અણુ પરમાણુ અથવા આયન હોઈ શકે ત્યારબાદ ત્રીજો પોઈન્ટ તો લેટીસ બિંદુઓને સીધી રેખા વડે જોડવામાં આવે છે ત્યારે લેટીસની ભૂમિતિનો નિર્દેશ થાય છે તમે અહીંયા જોઈ શકો છો કે આ ત્રણ બિંદુને સ્ટ્રેટ લાઈન વડે આવી રીતે જોડ્યું ઉપરના ત્રણ બિંદુને એવી રીતે આ સાઈડના એવી રીતે આગળના એવી રીતે બધા જ બિંદુઓને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે ચોક્કસ એક ભૂમિતિનો નિર્દેશ થાય છે એટલે કે ચોક્કસ એક ભૌમિતિક આકાર જોવા મળે છે અને લાસ્ટ પોઈન્ટ ફરીથી એક વખત સમજીએ કે એકમ કોષ સ્ફટિકનો નાનામાં નાનો ભાગ છે જે જુદી જુદી દિશાઓમાં ત્રિપરિમાણીય રીતે પુનરાવર્તિત થાય છે અને સંપૂર્ણ લેટિસની રચના કરે છે ત્યારબાદ હવે આપણે સમજવાનું છે એકમ કોષ હવે જુઓ આપણે શું કર્યું આ ઉપરની આકૃતિમાં આ જે બ્લુ કલરનો ભાગ છે તેને આપણે બહાર રિપ્રેઝેન્ટ કર્યું આવી રીતે આ એક ચોરસ બોક્સ આ બોક્સને આપણે શું કહીએ છીએ તો આ બોક્સને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એકમ કોષ તો અહીંયા આ એકમ કોષની આકૃતિ આપણને આપેલી છે તો તેની કેટલીક ખાસિયતો સમજી લઈએ તો એકમ કોષ તમારે એક પ્રકારનો એક ચોરસ ક્યુબ સમજી લ્યો અથવા તમે જે વર્ગખંડમાં બેઠા છો તે વર્ગખંડ સમજી લ્યો અથવા તમે જે રૂમમાં બેઠા છો તે રૂમ સમજી લ્યો જેના અંદર તમને ટોટલ તો તમે જોઈ શકો છો કેટલી બાજુઓ જોવા મળે તો તમારી આજુબાજુ તમે બાજુઓ ગણશો તો ટોટલ છ જોવા મળશે ચાર તો દિવાલ હોય છે એક ઉપરનું સીલિંગ હોય છે અને એક ફ્લોરિંગ હોય છે ત્યારબાદ એકમ ખાસિયતો આપણે સમજી લઈએ તો તેના પરિમાણોની ત્રણેય ધાર એ બી અને સી હોય છે આ આપણે અહીંયાની ધાર લઈ લીધી છે આ એ છે આ બી છે અને આ સી છે આ ધારો એકબીજાને લંબ હોય અથવા ન પણ હોય ખાસ આ પોઈન્ટ અહીંયા સમજવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ધાર એકબીજાને લંબ છે અહીંયા પણ લંબ છે અહીંયા પણ લંબ છે અમુકની અંદર લંબ નથી હોતી ટોટલ આની ચૌદ પ્રકારની શક્યતાઓ મેં તમને જે આગળ હમણાં અન્ડરલાઈન કરાવ્યો તો આની ચૌદ શક્યતાઓમાં અમુકમાં તે લંબ હોય છે અમુકમાં નથી પણ હોતું અમુકમાં એકસો વીસ ડિગ્રીનો પણ ખૂણો બનાવતી હોય છે જે આપણે આગળ અભ્યાસ કરવાનો છે પહેલો પોઈન્ટ આપણે ફરીથી અહીંયા રિવિઝન કરીએ કે એકમ કુશના જે પરિમાણો છે એક્સ વાય ઝેડ એ તેની ત્રણેય ધારોને સમાવતા હોય છે ત્યારબાદ ધારોની વચ્ચેના ખૂણા આલ્ફા બીટા અને ગેમાં હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક ધાર અને આ બીજી ધાર વચ્ચેનો જે અહીંયા ખૂણો બને છે આ ખૂણાને આપણે શું કીધું આલ્ફા ત્યારબાદ એક આ બીજી ધાર અને આ એકા ધાર એની વચ્ચેનો ખૂણો આ બીટા ત્યારબાદ આ બંને વચ્ચેનો ખૂણો શું જોવા મળે છે ઘેમાં જોવા મળે છે તો આવી રીતે આપણે એના ટોટલ છ પેરામીટરો વડે દર્શાવી શકીએ એકમ કોષની એ બી એની ધારો છે અને આલ્ફા બીટા અને ઘેમાં તેના શું છે ખૂણાઓ છે જે આપણે અહીંયા આકૃતિમાં જોયું તો આ હતો એક પહેલો પ્રશ્ન ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ હવે તો બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એકમ કોષ એટલે શું તો એ તો હમણાં આગળ જોયું તેનું વર્ગીકરણ સમજાવો ખાસ એનું વર્ગીકરણ આ ચેપ્ટરની અંદર આપણે એનું વર્ગીકરણ આગળ અવર નવર ઉપયોગ કરવાનું થશે તો પહેલાં તો ફરીથી એક વખત મેં એની વ્યાખ્યા એ લખી આપી છે કે સ્ફટિક ઘનની મુખ્ય લાક્ષણિકતા ધરાવતા નાનામાં નાના કણને આપણે શું કહીએ છીએ એકમ કોષ કહીએ છીએ કોષનું વર્ગીકરણ મુખ્યત્વે બે ભાગમાં આપણે કરીએ છીએ કોષનું વર્ગીકરણ મુખ્યત્વે બે ભાગમાં કરીએ છીએ પહેલું છે આદિમ એકમકોષ અને બીજું છે આપણી પાસે કેન્દ્રિત એકમ કોષ પહેલું શું કહીએ છીએ આદિમ એકમ કોષ અને બીજું શું કહીએ છીએ કેન્દ્રિત એકમ કોષ હવે આદિમ એકમ કોષ કોને કહેવાય તો જે એકમ કોષની અંદર ઘટક કણોની ગોઠવણી ફક્ત ને ફક્ત ખૂણાના સ્થાન ઉપર થયેલી હોય અહીંયા પોઈન્ટ હાઈલાઈટ કરેલો છે કે ઘટક કણો જે હોય છે એ ફક્ત કયા સ્થાન ઉપર હોવા જોઈએ ખૂણાના સ્થાન ઉપર જ ગોઠવાયેલા હોવા જોઈએ તો તેવા એકમ કોષને આપણે શું કહીએ છીએ આદિમ એકમ કોષ કહીએ છીએ તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં આદિમ એકમ કોષનું એક આકૃતિ નીચે દર્શાવી છે જેની અંદર તમે જોઈ શકો છો કે જે ઘટક કણો છે એ ફક્ત ને ફક્ત ખૂણા ઉપર જ ગોઠવાયેલા છે એકમ કોષની અંદર ખૂણાઓની સંખ્યા કેટલી હોય તો કે આઠ હોય અને અહીંયા જે ઘટક કણો છે એ ફક્ત એના ખૂણાના સ્થાન ઉપર તમને જોવા મળે છે તો આવા એકમ કોષને આપણે શું કહીએ છીએ આદિમ એકમ કોશ અથવા સાદો ઘન કહીએ છીએ ત્યારબાદ હવે બીજું લેવાનું છે કેન્દ્રિત કેન્દ્રિત તો તો વ્યાખ્યા શું થશે કે જે એકમ કોશમાં ઘટક કણોની ગોઠવણી ખૂણા ઉપરાંત અન્ય કોઈ જગ્યાએ થયેલી હોય વિદ્યાર્થી મિત્રો ખૂણા ઉપર તો ઘટક કણ હશે જ એટલે કે આ પ્રકારની રચના તો તમને જોવા મળશે જ ઉપરાંત અન્ય કોઈ જગ્યાએ પણ ઘટક કણો ગોઠવાયેલા હોવા જોઈએ તો તેવા એકમ કોષને આપણે શું કહીએ છીએ કેન્દ્રિત એકમ કોષ કહીએ છીએ હવે કેન્દ્રિત એકમ કોષના આપણે આગળ વર્ગીકરણમાં ત્રણ પ્રકારો પાડીએ છીએ જે ત્રણ પ્રકારો અહીં મેં આપ્યા છીએ ફલક કેન્દ્રિત એકમ કોષ બીજું અંતઃ કેન્દ્રિત એકમ કોષ અને ત્રીજું અંત એટલે કે એન્ડ છેડો કેન્દ્રિત કોષ જેના શોર્ટ નેમ તમારે ખાસ યાદ રાખવાના હોય છે આને કહીએ છીએ એફસીસી એફસીસી એટલા માટે કહીએ છીએ કારણ કે આનું ઇંગ્લિશમાં નામ થાય છે ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ માટે આને શું કહેવામાં આવે છે એફસી ત્યારબાદ બીજો જે પ્રકાર આપ્યો છે તેનું નામ શું લખ્યું છે અહીંયા બી તો આનું નામ થશે બોડી સેન્ટર યુનિટ સેલ બોડી સેન્ટર યુનિટ સેલ અહીંયા એફ સી સી અહીંયા બી અને એવી જ રીતે અહીંયા ઈ ફોર આવે છે એન્ડ તો અહીંયા ત્રણ પ્રકાર આપણે પાડ્યા છે એફસીસી બી અને ઇસીસી તો એક પછી એક બધાને જોઈએ તો પહેલું લઈએ છીએ આપણે ફલક કેન્દ્રિત એકમ તો વિદ્યાર્થી મિત્રો ફલક એટલે શું થશે તો ફલક એટલે થશે બાજુ ફલક એક રસાયણિક વૈજ્ઞાનિક નામ કહી શકાય અને જેને આપણે રૂટિન લેંગ્વેજમાં બોલવું હોય તો બાજુ બોલી શકાય તો આ જે એકમ કોષ છે એ એકમ કોષની અંદર તમે જોઈ શકો છો કે ઘટક કણો ખૂણા ઉપર તો જોવા મળે જ છે તમને આઠ આ ઉપરાંત તમે આ દરેક બાજુ ઉપર એક એક ઘટક કોણ બાજુના ઘટક કણોને હું હાઇલાઇટ કરેલું છું અહીંયા આ નીચે આ એક આગળ અને આ એક પાછળ તો તમે અહીંયા જોઈ શકો છો કે જે એકમ કોષમાં ઘટક કણોની ગોઠવણી ખૂણા ઉપરાંત આ ખૂણા ઉપર હતા ખૂણા ઉપરાંત બાજુ ઉપર પણ થયેલી હોય તો તેને ફલક કેન્દ્રિત એકમ કોષ કહે છે તો અહીં વ્યાખ્યા છે તમે વાંચી શકો છો જે એકમકોષમાં ઘટક કણો દરેક ખૂણા ઉપરાંત દરેક બાજુ એટલે કે ફલકના કેન્દ્રમાં એક એક ગોઠવાયેલ હોય તો તેને ફલક કેન્દ્રિત એકમ કોષ એફસીસી કહે છે બીજું આપ્યું છે અંતઃ કેન્દ્રિત એકમ કોષ તો જે એકમ કોષમાં ઘટક કણો દરેક ખૂણા ઉપરાંત જો ખૂણા ઉપર તો ઘટક કણો તમને જોવા મળે જ છે અહીંયા રાઉન્ડ કરી આપું છું આ ખૂણા ઉપર તો ખૂણા ઉપરાંત અંતઃ કેન્દ્ર એટલે કે આ એકમ કોષ જે આખો છે એનું અંતઃ કેન્દ્ર એનું બોડીનું સેન્ટર છે ત્યાં એક એક ઘટક કણ ગોઠવાયેલો હોય તો તેને શું કહેવામાં આવે છે બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ જેને શોર્ટમાં કહીએ છીએ બીસીસી સી તો આ થઈ ગયું તમારે એક બીસીસી રચના ત્યારબાદ ત્રીજો પ્રકાર આવે છે જેને કહીએ છીએ ઈ સી એન્ડ સેન્ટર્ડ સેલ જેની આકૃતિ અહીંયા દર્શાવેલી છે તો જે એકમ કુશમાં ઘટક કણો ખૂણાઓ ઉપરાંત કોઈ પણ બે બાજુઓ તમારે લેવાની છે અને તે બંને બાજુ પરસ્પર કેવી હોવી જોઈએ વિરુદ્ધ હોવી જોઈએ એક જો ઉપરની બાજુમાં એક ઘટક કણ ગોઠવાયેલો હોય તો તેની વિરુદ્ધ બાજુ એટલે નીચેની બાજુમાં બીજો ઘટક કણ ગોઠવાયેલો હોવો જોઈએ તો તેને એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ કહીએ છીએ તો અહીં વ્યાખ્યા આપી છે જે એકમ કોષમાં ઘટક કણોની ગોઠવણી દરેક ખૂણાઓ ઉપરાંત એક એક ઘટક કણ એકબીજાને વિરુદ્ધ ફલકના કેન્દ્રમાં ગોઠવાયેલી હોય તો તેને ઈ સી કહીએ છીએ તો આ બીજો એક પ્રશ્ન અને ખાસ તૈયાર કરજો હવે આગળ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો પ્રશ્ન સાદો ઘન અંતઃ કેન્દ્રિત ઘન તથા ફલક કેન્દ્રિત ઘનમાં પ્રતિ એકમ કોષ એટલે કે એક એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યાની ગણતરી કરવાની છે આ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આમાંથી ઘણા બધા એમસીક્યુઝ બની શકે છે અને આગળ પેકિંગ ક્ષમતા ગણવા માટે પણ ખૂબ જ જરૂરી છે તો અહીંયા આપણે પહેલાં વાત કરીએ કે સ્ફટિકમાંના એકમ કોષનો પ્રત્યેક ખૂણો આઠ એકમ કોષ સાથે સંયુક્ત રીતે સંકળાયેલો હોય છે આ પહેલો પોઈન્ટ સમજવો ખૂબ જ અગત્યનો છે જેના માટે એક આકૃતિ અહીંયા આપણે દર્શાવેલી છે કે આ જે સ્ફટિક રચના છે એ સ્ફટિક રચનામાં આ એકમ કોષને આપણે અહીંયા હાઇલાઇટ કરેલો છે જેની અંદર તમે જોઈ શકો છો કે આ એક પરમાણુ જેને હું અહીંયા ડાર્ક લાઇનથી ગોળ કરું છું તો આ પરમાણુ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો છે તો એની ગણતરી આપણે પહેલાં કરી લઈએ તો પહેલો આ એકમ કોષ ત્યારબાદ તેની પાછળનો એક એકમ કોશ ત્યારબાદ તેની બાજુનો અને ત્યારબાદ તેની આગળનો એટલે કે એક બે ત્રણ અને ચાર આ ઉપરના સ્તરમાં બન્યું તેવી જ રીતે તમે આખું આ ત્રિપરિમાણીય રચના છે તો તેવી જ રીતે તમે જોઈ શકો આ પાંચમો એકમ કોશ પાછળ આ છઠ્ઠો એકમ કોશ અહીંયા સાતમો એકમ કોશ અને તેની પાછળ એક આઠમો એકમ કોશ માટે આ પરમાણુ આઠ એકમ કોષ સાથે સંકળાયેલો હોય છે આ પોઈન્ટ આપણે સમજવો ખૂબ જ અગત્યનો છે હવે આપણે અહીંયા શું પ્રશ્ન ભણીએ છીએ કે પ્રતિ એક એકમ કોષમાં આપણે વાત કરવાની છે તો આપણે અહીંયા હવે કહી શકાય કે આ ખૂણા ઉપર રહેલો પરમાણુનો કેટલો ભાગ એક એકમ કોષમાં સંકળાયેલો હશે તો અહીંયા કહી શકાય આઠમો ભાગ હવે આઠમો ભાગ એટલે શું થશે વન અપોન એટ માટે હંમેશા ખૂણા ઉપર આ પોઈન્ટ ખાસ લખજો હંમેશા ખૂણા ઉપર પરમાણુની કુલ ગોઠવણી કરવા માટે ગુણાકાર કેટલા વડે કરીશું આપણે વન અપોન એટ વડે તો હવે આગળ સમજીએ તો પહેલું અહીંયા રચના લીધી છે સાદા ઘન માટે તો સાદા ઘનની રચના હમણાં જ આગળ આપણે સમજ્યા કે જેમાં પરમાણુની ગોઠવણી આઠ ખૂણા ઉપર થયેલી હોય છે માટે અહીંયા આઠ ખૂણા ઉપર રહેલા પરમાણુ આઠ પરમાણુ પ્રત્યેક ખૂણા ઉપર વન બાય એટ ભાગ ગોઠવાયેલો હશે માટે સાદા ઘનની અંદર કુલ પરમાણુની સંખ્યા કેટલી થશે એક થશે તો આ પોઈન્ટ તમારે ખાસ અહીંયા યાદ રાખવાનો છે આ એની સમજૂતી છે આવી રીતે આવે છે ચલો બીજી રચના આપણે જોઈશું હવે અંતઃ કેન્દ્રિત ઘન એકમ કોષ તો બીસીસીને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું હતું તો ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલા હોય પ્લસ તેના કેન્દ્રમાં એક પરમાણુ ગોઠવાયેલો હોય તો ગણતરી બહુ જ સરળ છે ખૂણા ઉપર ગણતરી કરવી હોય એટલે આઠ ખૂણા ઇન્ટુ વન બાય એટ એટલે ખૂણા ઉપરનો કુલ પરમાણુ મળે છે એક અને કેન્દ્રમાં જે અંતઃકેન્દ્રિત કેન્દ્રિત પરમાણુ હોય છે એ એક જ એકમ કોષ સાથે સંકળાયેલો હોવાથી તેને એક લેવામાં આવે છે સંપૂર્ણ એક જ એકમ કોષમાં હશે માટે કુલ પરમાણુ કેટલા થશે વન પ્લસ વન ટુ ત્યારબાદ આવે છે હવે છેલ્લી રચના જેને આપણે શું કીધું છે એફ સી સી પલક કેન્દ્રિત ઘન એકમ કોષમાં પરમાણુની કુલ સંખ્યા કઈ રીતે શોધી શકાય છે તો એના માટે અહીંયા આપણે એક રચના સમજીએ કે એફસીસીની અંદર ઘટક કણો આવી રીતે ખૂણા ઉપર તો ગોઠવાયેલા હશે તો પહેલાં તો મેં અહીંયા ખૂણા ઉપર ગોઠવણી કરી દીધી હવે અહીંયા જે પણ રચના છે એ ત્રિપરિમાણીય છે હું તમને અહીંયા ટુડીમાં સમજાવું છું તો ખૂણા ઉપર ગણતરી કરવા માટે આપણે અહીં લખ્યું આઠ ખૂણા ઇન્ટુ વન બાય એટ એટલે કુલ પરમાણુ એક થશે આ ઉપરાંત ફલકની વાત આવે છે એટલે છ પરમાણુ અહીંયા ફલક ઉપર ગોઠવાયેલા છે હવે આ બંને એકમ કોષને સંલગ્ન ફલક આ ડાર્ક લાઈનથી મેં અહીંયા દર્શાવી બાજુ હવે હું અહીંયા એક પરમાણુ ફલક ઉપર ગોઠવું છું તો તેનો અડધો ભાગ આ એકમ કોષમાં હશે અને બીજો અડધો ભાગ તેના બાજુના એકમ કોષમાં હશે એટલા માટે ફલક ઉપર ગમે ત્યારે કુલ પરમાણુ શોધવા માટે અડધો કરવામાં આવે છે એટલે કે હાફ કરવામાં આવે છે હવે ટોટલ ફલકની સંખ્યા કેટલી થશે તો આગળ સમજાવ્યું તો છ ફલક એક એકમ કોષની અંદર ફલકની સંખ્યા કેટલી થશે છ એટલે છ પરમાણુ ઇન્ટુ વન બાય ટુ એટલે કુલ પરમાણુ કેટલા થયા ત્રણ તો ખૂણા ઉપર એક પરમાણુ અને ફલક ઉપર ત્રણ પરમાણુ આમ મળીને કુલ પરમાણુની સંખ્યા કેટલી થાય છે ચાર તો એફસીસીમાં કુલ પરમાણુ આવશે ચાર છેલ્લી રચના આપણી પાસે છે ઈસીસી તો એમાં ખૂણા ઉપર તો સેમ ગણતરી તમે કરી શકો છો એટલે કે એક આવશે અને ફલકની અંદર હવે ફક્ત કેટલા પરમાણુ ગોઠવાયેલા હોય છે બે માટે અહીંયા શું કર્યું બે પરમાણુ ઇન્ટુ ફલક ઉપર કુલ પરમાણુ માટે શું કરીએ છીએ વન બાય ટુ એટલે અહીંયા વન પરમાણુ અને આગળ ખૂણા ઉપર વન એટલે વન પ્લસ વન અહીંયા કુલ પરમાણુ કેટલા આવશે બે પરમાણુ આવશે તો ફરીથી એક વખત રિવિઝન સાદા ઘનની અંદર કુલ પરમાણુની સંખ્યા યાદ રાખવાની છે તમારે એક ત્યારબાદ બીસીસીની અંદર કુલ પરમાણુની સંખ્યા યાદ રાખવાની થશે બે ત્યારબાદ બાદ ની અંદર કુલ પરમાણુની સંખ્યા યાદ રાખવાની થશે ત્રણ તો આ ત્રણ એમસી ખાસ યાદ રાખજો હવે આને યાદ રાખવાની શોર્ટકટ પણ બનાવેલી છે સાદો ઘન એટલે કે સિમ્પલ એક જ હશે પરમાણુ યાદ રહી જાય બીસી તો એની અંદર તમારે બી યાદ રાખવાનું હવે બી છે અંગ્રેજી મૂળાક્ષરનો બીજો લેટર એટલે આની અંદર તમારે પરમાણુ યાદ થઈ જશે બે અને એફસી એફ એફ એટલે યાદ રાખવાનું ફોર ફોર એટલે એફ ઓ યુ આર અને અહીં તમારે ચાર પરમાણુ યાદ રાખવાના થશે તો વિદ્યાર્થી મિત્રો પહેલાં એટલા પ્રશ્નો તૈયાર કરો પછી આપણે બીજો ભાગ લઈએ છીએ